થી મિત્રો આજે હું આપને પ્રકરણ છ હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી હુકમોનો ભાગ એ એટલે કે સમન્સ કે જેમાં હું કલમ સિક્સટી વન ટુ સિક્સટી નાઇન સમજાવવા જઈ રહ્યો છું સિક્સ્ટી વન ટુ સિક્સટી નાઇન એટલે કે સમન્સ તો વિદ્યાર્થી મિત્રો સમન્સ એટલે શું તો ઇંગ્લિશમાં આપણે ટુ કોલ ટુ કોલ એટલે બોલાવું એ જે આપણે સમજીએ છીએ એ જ રીતના જ્યારે કોર્ટ કોઈપણ વ્યક્તિને એ વ્યક્તિને હાજર થવા માટે કે કોઈપણ દસ્તાવેજ રજૂ કરવા માટે અથવા સાક્ષીને જ્યારે બોલાવે ત્યારે એ કાયદાકીય ભાષામાં સમન કહેવાય પરંતુ સમન શબ્દ હંમેશા બહુવચનમાં વપરાય છે સમન્સ તરીકે શું કામ કારણ કે તે ઓરિજિનલી હંમેશા બે પ્રતોમાં બહાર પાડવામાં આવે છે માટે સમનનું સમન્સ કરવામાં આવે સમનને શું કહેવામાં આવે મિત્રો તો કે બોલાવા પત્ર કહેવામાં આવે છે શું કહેવામાં આવે બુલાવા પત્ર અને બુલાવા પત્ર જે છે એ જે વ્યક્તિને બોલાવવા માગતા હોય અથવા જે વ્યક્તિ પાસે દસ્તાવેજ હોય જે સાક્ષીને બોલાવવા માગતા હોય એ વ્યક્તિના નામ જોગ હોય અને એમાં એક નિશ્ચિત તારીખ હોય કે તમે આ તારીખે કોર્ટ સમક્ષ હાજર થાવ તો બરાબર જે રાખજો સમન્સ જે છે એ નામ જોગ હોય અને નિશ્ચિત તારીખ કે મુદતવાળું હોય તો વિદ્યાર્થી મિત્રો સિક્સટી વન ટુ સિક્સટી નાઇન જોઈએ તેમાં સૌથી પહેલાં આપણે કલમ જોઈએ 61 વન તો સિક્સટી વન સમન્સનો નમૂનો સૌ પ્રથમ આપણે જોઈએ તો બરાબર સમજો આની અંદર પાંચ લાક્ષણિકતા જે છે સમન્સનો નમૂનો એ બહુ અવારનવાર પૂછાય છે આપણે કલમ સિક્સટી વન એકસઠ સમન્સનો નમૂનો તો સમન્સનો નમૂનામાં કઈ કઈ આવશ્યક ચીજવસ્તુ છે અચ્છા સૌપ્રથમ એ લેખિત હોવો જોઈએ કેવો હોવો જોઈએ લેખિત મતલબ સમન્સ મૌખિક હોઈ શકે નહીં મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ સ્ટાઇલમાં આપણે જે વા જે વાત છે તે પણ અને જે નથી તેનું વિદ્યાર્થી પણ યાદ રાખવું પડે કારણ કે ખોટા ઓપ્શનમાં આવી શકે તો સૌથી પહેલો સમન્સ કેવો હોવો જોઈએ લેખિતમાં બીજી બાબત સમન્સ કેટલી પ્રતોમાં હોય તો મેં પહેલાં જ આપણે કહ્યું કે સમન એકવચન છે સમન્સ બહુવચન છે તો કે ઓછામાં ઓછી બે પ્રતોમાં હોવું જોઈએ શુદ્ધ ગુજરાતીમાં નકલને પ્રતો કહે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે તો કે કોર્ટના પ્રમુખ અધિકારીની સહી કોર્ટના પ્રમુખ અધિકારીની સહી વાળો હોવો જોઈએ તો આ થયો એના પછીનો પોઈન્ટ ચોથો પોઈન્ટ જોઈએ આપણે તો કે હાઈકોર્ટે અપોઇન્ટ કરેલો કોઈ પણ અધિકારી હોય બરાબર આ વખત તો વખત હાઈકોર્ટે અપોઇન્ટ કરેલો અધિકારી હોય તો તેની સહી અને જોઈએ આપણે તો પાંચમો પોઈન્ટ જોઈએ તો પાંચમો પોઈન્ટ છે કે શું હોવો જોઈએ કોર્ટનો સિક્કો હોવો જોઈએ તો અવારનવાર પૂછાય છે મિત્રો કે નીચેનામાંથી કયું સમસનું લક્ષણ છે અથવા નથી પોઝિટિવલી નેગેટિવલી બંને પૂછાય છે કલમ એકસઠ સમસ નો નમૂનો નટ સેલમાં ફરીથી દરેક સમન્સ કોણે કાઢેલો હોવો જોઈએ તો કે કોર્ટે કાઢેલો કેવો હોવો જોઈએ તો કે લેખિત હોવો જોઈએ કેટલી પ્રતમાં તો કે બે પ્રથમાં કોની સહી હોવી જોઈએ તો કે કોર્ટના પ્રમુખ અધિકારીની સહી હોવી જોઈએ અથવા હાઈકોર્ટ વખતો વખત જે મુકરર કરે જે અધિકારીને તે અધિકારીની સહી હોવી જોઈએ અને ઉપર કોર્ટનો સિક્કો હોવો જોઈએ જેટ ઇઝ કમ્પલસરી તો આ હતી કલમ એકસઠ તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આવે કલમ બાસઠ કલમ બાસઠ સમન્સ બજાવવાની રીત બરાબર હાઉ ટુ એક્ઝિક્યુટ સમન ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન છે મિત્રો કે સમન્સ बजाવાની રીત કોણ बजाવી શકે ક્વેશ્ચન આન્સર ફોર્મ્યુલા થી મે આપને સરો બનાવે અતિત રજવાત કરી છે સૌથી પહેલો પ્રશ્ન સમન્સ કોણ बजाવી શકે બાય બમ ઇટ ઇઝ અ ઓબ્ઝર્વર ઓર એપ્લાયડ કોના દ્વારા તે बजाવી શકે તો બરાબર સમજો દરેક સમન્સ પોલીસ અધિકારી બીજું રાજ્ય સરકારના નિયમોને આધીન કોર્ટના અધિકારી તો પેલો પોલીસ અધિકારી બજાવી શકે તો કા બીજું કોર્ટના અધિકારી બજાવી શકે તો કા અને ત્રીજું મહત્વપૂર્ણ બાબત બીજા કોઈ રાજ્ય સેવક પણ બજાવી શકશે તો આપણા માટે સમજ બજાવવાની પાર્ટી કેટલી થઈ ત્રણ પોલીસ અધિકારી કોર્ટના અધિકારી અને અન્ય રાજ્ય સેવક ધીસ થિંગ્સ આર ટુ બી રિમેમ્બર્ડ પ્રશ્ન બે જોઈએ સમન્સ કેવી રીતે બજાવવો જોઈશે બરાબર તો કે એની બજાવણીની રીત શું હોવી જોઈએ તો બ બરાબર સમજજો બને ત્યાં સુધી સમન્સની એક પ્રત મતલબ એક નકર બોલાવેલ વ્યક્તિને આ તમારો આન્સર છે આ પરીક્ષામાં પૂછાઈ ગયેલી વસ્તુ જે આપીને મતલબ હેન્ડ ઓવર કરીને અથવા ધરીને એટલે સામે એને બતાવીને તો તમારે સમજવાનું કે સમજ બજાવવાની રીત કઈ તો કે આપીને અથવા ધરીને બે રીતના સમન્સ બજાવી શકાય કોણ ક્યાં સહી કરશે

એ જે વ્યક્તિ પર સમન્સ બજાવવાનો હોય એ વ્યક્તિ સહી કરી દેશે અને બીજી નકલ જે છે લઈ અને કોર્ટને રજૂ કરવામાં આવશે જેની સામે ખાતરી થાય કે સમન્સની બજાવણી થઈ ગઈ અચ્છા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ કલમ કલમ સિક્સટી થ્રી સંસ્થાપિત મંડળો અને મંડળીઓ પર સમન્સ બજાવવા બાબત તો તમને એમ લાગે કે ભાઈ સંસ્થાપિત મંડળીઓ એટલે શું અને આ મંડળીઓ એટલે શું બરાબર સમજજો સાદી સીધી ભાષામાં આપણે એને કંપની એવો કહી શકીએ આ તો મંડળીઓ કહી શકીએ સંસ્થાપિત એટલે કે નોંધાયેલું રજિસ્ટર્ડ થયેલું ઇનકોર્પોરેટ થયેલું એમ કહી શકાય તો આ પણ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે અચ્છા તો કોઈ કોર્પોરેશન કંપની ઉપરના સમન્સની બજાવણી કોના કોના ઉપર થાય આ ઓલરેડી પૂછાઈ ગયેલા પ્રશ્નો છે મિત્રો બરાબર સમજજો કાયદામાં તમે એક વખત એની પૂરેપૂરી રેન્જ કવર કરી લ્યો પછી એની બહાર ક્વેશ્ચન જતા હોતા નથી રોપડી અમાર હા પણ દરેક કલમનું ટર્નિંગ એન્ડ ટ્રિસ્ટિંગ ધ્યાનમાં રાખવું પડે મિત્રો અચ્છા તો કોઈ કોર્પોરેશન એટલે કંપની ઉપરના સમસ્યાની બજવણી કયા વ્યક્તિ પર થશે કારણ કે કંપની બરાબર સમજજો એમાં ઘણા બધા હોદ્દેદાર હોય તો જ્યાં સુધી જવાબદારી ફિક્સ કરવામાં ન આવે ત્યાં સુધી સમન્સ કોની ઉપર એપ્લાય કરવું લાગુ કરવું તે એક પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આપેલું છે તો કે સૌ પ્રથમ અથવા કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ બીજે હોય તો જે તે વિસ્તાર લાગુ પડતો હોય ત્યાં સ્થાનિક મેનેજર રિજિયનલ મેનેજર હોય તો તેના નામે જો કોઈ સ્પેસિફિક હોદ્દો જો નક્કી ન હોય તો ત્યાં તમે બીજા મુખ્ય અધિકારી પ્રિન્સિપલ ઓફિસર ના નામે પણ મોકલી શકો અને જો કોઈ વિદેશી કંપની હોય અને તેનો કોઈ સ્થાનિક મેનેજર અહીંયા ભારતમાં હોય તો ભારતના મુખ્ય અધિકારી તો શું કહી શકાય ભારતના મુખ્ય અધિકારીના સરનામે એ સમન્સ મોકલવામાં આવશે આ કલમ હજી અહીંયા પૂરી નથી થઈ નેક્સ્ટ લાઈટ પણ આવે છે અચ્છા વિદ્યાર્થી મિત્રો કંપની પર સમન્સ કેવી રીતે મોકલવામાં આવશે તો બરાબર સમજો સ્પષ્ટપણે લખેલું છે કે ભાઈ કંપની પરનો સમન્સ કેવી રીતે મોકલવો તો રજીસ્ટર્ડ એડી કરેડી ટપાલ દ્વારા રજિસ્ટર્ડ એડી ટપાલ દ્વારા સમન્સ મોકલીને બજાવવામાં આવશે તો રજિસ્ટર્ડ એટલે કે નોંધાયેલું એ એટલે એકનોલેજમેન્ટ અને ડ્યુ એટલે બાકી તો કે જેની સ્વીકૃતિ બાકી છે તેવી રજીસ્ટર્ડ થયેલી ટપાલ એને રજિસ્ટર્ડ એડી કહેવાય તો કંપનીને સમન્સ હંમેશા દ્વારા મોકલવામાં આવશે રજિસ્ટર્ડ એડી કરેલી ટપાલ દ્વારા અચ્છા મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન મિત્રો કે કંપનીને જ્યારે સમન્સ મોકલે તો તેની બજવણી ક્યારે થઈ ગણાશે હવે ઘણા બધા કિસ્સા બનતા હોય છે મિત્રો કે કંપનીનું સંકુલ બહુ વિશાળ હોય અને દરવાજા પાસે ચોકીદાર ઊભો હોય કે કોઈ પણ સિક્યુરિટી સુપરવાઇઝર હોય તો ટપાલી એને સમન્સ આપી એની પાસે સહી લઈને જતો રહે અને પછી એ ટપાલ મુખ્ય મેનેજર સુધી પહોંચતી જ ન હોય મતલબ સમન્સ પહોંચતો જ ન હોય તો શું એ બચાવમાં એવું લઈ શકશે કે ભાઈ સમન્સ તો મારા સુધી પહોંચ્યું જ નથી માટે આ નિયમ રાખવામાં આવેલો છે કે કોઈ વ્યક્તિ જવાબદારીમાંથી બાકાત ન રહી શકે તો સમન્સની બજવણી કંપનીમાં ક્યારે થઈ ગણાશે ટપાલના સામાન્ય ક્રમ મુજબ ટપાલના સામાન્ય ક્રમ મુજબ જે પત્ર પહોંચે ત્યારે બજવણી થયેલી ગણાશે મતલબ એ સંકુલમાં એ કોમ્પ્લેક્ષમાં એ ઓફિસમાં એકવાર પહોંચી ગયો ઈરેસ્પેક્ટિવ ઓફ એની પર્સન ઓર ડેઝિગ્નેશન કોઈપણ વ્યક્તિ કે હોદ્દાને ધ્યાનમાં લીધા વિના એક વખત તે સંકુલમાં તે સમન્સ પહોંચી ગયું એનો મતલબ એ થયો કે બજવણી થઈ ગયેલી ગણાશે પછી એમને આંતરિક વહીવટ મુજબ પોતે વ્યવસ્થા કરવી પડશે કે સમન્સ પોતાને મળવું કે ન મળ્યું પણ એક વખત સમન્સ રજીસ્ટર્ડ એડીથી કંપનીના સંકુલમાં પહોંચી જશે મતલબ એની બજવણી થઈ ગયેલી ગણાશે શું કીધું તો પહેલા સામાન્ય ક્રમ મુજબ જ્યારે એક વખતે સંકુલમાં કોઈ બીને તે સમન્સ પહોંચાડી દીધું ધેટ સોલ્વ મતલબ સમન્સની બજવણી થઈ ગઈ અહીંયા આપણે એ પણ જોવું પડશે કે કોર્પોરેશનનો અર્થ આ સીઆરપીસી શું કરે છે તો કે કોર્પોરેશનનો અર્થ જે સીઆરપીસી કરે છે તે શું છે તો કે સંસ્થાપિત કંપની સંસ્થાપિત કંપની એટલે કે નોંધાયેલી કંપની સંસ્થાપિત કંપની એટલે કે નોંધાયેલી ગવર્મેન્ટમાં આર કંપની પાસે હોય તે બીજું કોઈ પણ સંસ્થાપિત મંડળ કે જેને આપણે મંડળી તરીકે ઓળખીએ કે એને એસોસિએશન તરીકે ઓળખીએ તો તેવું કોઈ પણ મંડળ આવે અને ત્રીજું મહત્વપૂર્ણ બાબત છે કે સોસાયટી રજીસ્ટ્રેશન સિક્સટી અનુસાર રજિસ્ટર થયેલી સોસાયટી કે મંડળી તો એક ધ્યાન રાખજો આવા પણ જીના જીના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે તમે માત્ર ઉપર નામ નંબર યાદ રાખીને જાઓ ઉપર છેલ્લી વિગત યાદ રાખીને જાઓ તો એમાં માર્ક મળવાની સંભાવના ઓછી રહેશે અને રિસ્ક વધારે રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ હતી કંપની પર સમન્સની બજાવણી હવે આપણે નેક્સ્ટ કલમમાં જઈએ કલમ ચોસઠ હવે ટેકનિકલ બાબત આવતી જશે કે ભાઈ કલમ ચોસઠ શું કહે છે સમન્સથી બોલાવેલ વ્યક્તિ ન મળી આવે તો બજવણી કરવાની રીત અચ્છા વિદ્યાર્થી મિત્રો જે વ્યક્તિએ કોઈ ગેરકાયદેસર કૃત્ય કે રૂ હોય હંમેશા સમન્સને ટાળવાની કોશિશ કરતો હોય પોતાની જગ્યા બદલાવીને વગેરે વગેરે તો શું તો એની મેથડ શું પ્રોસેસ શું તો બરાબર સમજ જો શબ્દ વાપર્યો છે કે પૂરતો ખંડ દાખવ્યા છતાં ખંડ એટલે જેટલી કોશિશ થઈ શકતી હોય કાયદેસર રીતે તે તમામ કર્યા બાદ સમન્સથી બોલાવેલી વ્યક્તિ ન મળી આવે તો બરાબર એને રહેવાની એની ધંધાની તમામ જગ્યાએ જાણ કરવા છતાં પણ એ વ્યક્તિ ન મળી આવે તો તો શું કરવાનું બરાબર સમજો તેના ઘરમાં તેની સાથે રહેતા પુખ્ત વયના પુરુષ કુટુંબીને તો જો એ ઘરની અંદર રહેનાર કોણ હોય સ્ત્રી પણ હોય પુરુષ પણ હોય નાબાલિક એટલે માઇનોર પણ હોય અને મેજર એટલે કે પુખ્ત વયના પણ હોય પણ કાયદા એક કયો શબ્દ વાયપ્રો છે બરાબર સમજો પુખ્ત વયના તો કે હા અને પુરુષ કુટુંબીને મતલબ એ બ્લડ રિલેશન થી જોડાયેલો હોવો જોઈએ પુરુષ એવા કુટુંબી વાત કરે છે કાંઈ વાંધો નહીં એના ઘરે જાવ પુખ્ત હોયનો પુરુષ કુટુંબી હોય એને બે માંથી એક નકલ આપી બીજી નકલની પાછળ સહી અને સમન્સની બજવણી થઈ શકે પણ મહત્વપૂર્ણ બાબત છે કે આ કલમના અર્થ મુજબ નોકર એ કુટુંબી નથી કારણ કે એ કોઈ બ્લડ રિલેશનથી જોડાયેલો નથી અહીંયા સ્પષ્ટતા એવી જ કરવામાં આવેલી છે કે પુખ્ત વયના પુરુષ કુટુંબીને એ સમન્સની એક નકલ આપી અને બજવણી કરી શકાશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કલમ છાસઠ કલમ છાસઠ વિશે હું આપને એટલું જ કહું કે અહીંયા મોટાક્ષર લખું છું આપ વાંચો હું આઈ તો કહીશ પણ એની આગળ પણ મોસ્ટ આઈ એમપી લગાડીશ ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ નો સરકારી નોકર ઉપર સમન્સની બજવણી તો વિદ્યાર્થી મિત્રો જો સામાન્ય વ્યક્તિની વાત કરી અત્યાર સુધી નાવ વી આર ટોકિંગ અબાઉટ ગવર્મેન્ટ સર્વન્ટ અચ્છા અને જુદી કલમ શું કામ છે અને જુદી રીત શું કામ છે બરાબર સમજજો સામાન્ય વ્યક્તિ ઉપર સમન્સ સીધી રીતે બજવામાં આવે એ વ્યક્તિ જો એ વ્યક્તિના નામ ઉપર જ તે પણ જ્યારે કોઈ પણ સરકારી કર્મચારી પોતાની સક્રિય સેવામાં હોય અને ત્યારે તેના પર સમન્સ બજાવવું હોય તો એને બે પ્રકારની કાર્યવાહી લાગવું પડશે એક તો કાયદા મુજબની મતલબ આઈપીસી મુજબની કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે અને તેની સાથોસાથ તેને તે જે ખાતામાં કામ કરતો હોય સરકારી ખાતામાં તેની ખાતાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડે માટે તે કર્મચારી જે વિભાગ કે ખાતામાં કામ કરતો હોય તે તેના ઉપરી અધિકારીને જાણ કરવી પણ જરૂરી છે અને ઉપરી અધિકારીએ તેના વિરુદ્ધ પગલાં લેવા પણ જરૂરી છે માટે જો સરકારી કર્મચારી હોય તો સમન્સની બજવણી સીધી તે સરકારી કર્મચારી ઉપર નથી થતી પરંતુ તેના વડા અધિકારી ઉપર કરવામાં આવે છે અને સમન્સની બજવણીની જવાબદારી તે વડા અધિકારીની રહેશે છેલ્લે પગલું આ નક્કી કરવામાં આવેલું છે કે સમન્સની જવાબદારી વડા અધિકારી દ્વારા બજાવવામાં આવશે તે સરકારી કર્મચારી પર તો બરાબર સમજો સમન્સથી બોલાવેલી વ્યક્તિ સરકારની સક્રિય સેવામાં ચાલુ હોય ત્યારે મતલબ એ વર્તમાનમાં હોવો જોઈએ સરકારી કર્મચારી કો તે વ્યક્તિ જે ઓફિસમાં નોકરી કરતો હોય તેના વડા ઉપર જો સ્પષ્ટ સમન્સની બે પ્રતો મોકલશે તો કોઈ એક મિસ્ટર બી કર્મચારી છે એના અધિકારી મિસ્ટર એ છે તો મિસ્ટર એને બે પ્રતો મોકલવામાં આવશે કારણ કે મિસ્ટર એ અધિકારી છે વડા અધિકારી અચ્છા એ બે બે પ્રતો મોકલવામાં આવશે એ વડા અધિકારીએ કલમ બાસઠ મુજબ સમન્સની બજવણી કરવી જોઈશે મતલબ બે નકલ લઈ તે પોતાના આ નીચલા કર્મચારી પાસે જશે નીચલા દરજ્જાના કર્મચારી પાસે અને વડા અધિકારીએ શેરા સાથે સહી કરીને સમન્સને કોર્ટને પરત કરવો જોશે મતલબ અહીંયા પ્રોસીજર સેમ રહેશે એ નામનો વડા અધિકારી બી પાસે જશે એક નકલ એને આપશે બીજી નકલની પાછલી બાજુ એની સહી કરશે અને વડા અધિકારી પોતે પણ સહી કરશે કે ભાઈ મેં સમન્સની બજવણી કરીને છે તો માટે જ તે મેં તમને કીધેલું કે સમન્સ કોણ કોણ બજાવી શકે તો મેં કીધેલું તમને કે પોલીસ અધિકારી કોર્ટના અધિકારી અથવા અન્ય રાજ્ય સેવક મતલબ અહીંયા વડા અધિકારીએ શું થયા તો કે અન્ય રાજ્ય સેવક થયા અને આવી રીતે એને જે સહી શેરા કરેલી જે બીજી નકલ છે તે કોર્ટને પરત કરવી જોઈશે આપને પ્રશ્ન એ રીતે પૂછાશે કે સરકારી નોકર સરકારી નોકરના સમન્સની બજવણીની જવાબદારી કોની રહેશે તો કે વડા અધિકારીની તેની ઉપર જે કામ કરતા હોય તેમ અચ્છા વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ નેક્સ્ટ કલમ કલમ સિક્સટી સેવન સ્થાનિક અદની બહાર સમન્સની બજાવણી સ્થાનિક હદ એટલે શું તો કે અહીંયા તમને એક્ઝામ્પલ રૂપે હું તમને ડિસ્ટ્રિક્ટ લઉં છું અહીંયા તો બરાબર સમજો સ્થાનિક અદની બહાર સમન્સની બજવણી તો કે અહીંયા રાજકોટ છે અને બીજો ડિસ્ટ્રિક્ટ હું લઉં અહીંયા જુનાગઢ સર ફોર એક્ઝામ્પલ આ માત્ર એક્ઝામ્પલ છે અચ્છા હવે તમે આપ સમજી શકો કે જે કસૂરવાર હોય વ્યક્તિ અથવા આરોપી હોય એ કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કર્યા પછી ને ત્યાં રહ્યો એવું તો બને નહીં અથવા એનું રહેઠાણ કે તેનું ધંધાની સ્થળ અલગ જિલ્લામાં પણ હોઈ શકે તો બરાબર સમજજો તો કે જે ગેરકાયદેસર કૃત્ય કરેલું છે રાજકોટમાં છે રાજકોટમાંથી સમન્સ બહાર પાડવામાં આવે છે ક્યાંથી સમન્સ બહાર પાડે છે તો કે રાજકોટમાંથી અચ્છા એ વ્યક્તિને મળી આવવાની સંભાવના ક્યાં છે તો કે એનું રહેઠાણ ધંધાની જગ્યા ક્યાં છે તો કે જુનાગઢમાં અચ્છા તમે જો ન્યાયિક ક્ષેત્ર બંને જુદું છે રાજકોટનું ન્યાયિક ક્ષેત્ર જુદું જ્યુરિડિક્સર અને જુનાગઢનું જુદું છે તો આવા સંજોગોમાં શું કરવામાં આવશે તો તમારે સમજવાનું બરાબર ધ્યાન રાખજો હું સૂત્ર આપું કે સ્થાનિક હદની બહાર તો તમારે સૂત્ર યાદ રાખવાનું કોટ ટુ કોટ અને કોટ ટુ પોલીસ તો કે એટલે શું બરાબર સમજો રાજકોટની કોર્ટ જે છે એ સમન્સની બે પ્રત જુનાગઢની કોર્ટમાં સમકક્ષ અધિકારીને આપશે જુનાગઢની કોર્ટમાં સમકક્ષ અધિકારી છે એ જુનાગઢની પોલીસને આપશે સમન્સ બજાવવા માટે તો બરાબર સમજો રાજકોટની પોલીસ છે એ જુનાગઢ જઈને સમન્સ નહીં બજાવે અહીંયા જે તે લાગતી વળગતી કોર્ટ જે છે એ રાજકોટની કોર્ટ કોને સમન્સ મોકલશે સમકક્ષ જે કોઈ પણ સત્તાવાળા હોય અધિકારી હોય કોર્ટના જે કોઈ પણ મેજિસ્ટ્રેટ હોય કે જજ હોય તેને તો બરાબર સમજો કોર્ટ ટુ કોર્ટ અને કોર્ટ ટુ પોલીસ ક્યારે તો કે સ્થાનિક હદની બહાર સમન્સની બજવણી હોય ત્યારે રાજકોટની કોર્ટના છે ફોર એક્ઝામ્પલ સીજીએમ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમન્સની બજવણી કરવી તો કા ક્યાં તો કે જુનાગઢમાં તો જૂનાગઢના સીજીએમને મોકલશે અને જૂનાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એ લાગતા વળગતા સ્થાનિક વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને મોકલશે કે તમે આ સમન્સ બજાવો બરાબર અને પછી એ પોલીસ ત્યાં છે એ સમન્સની બજાવણી કરીને કોને આપશે તો કે જૂનાગઢની કોર્ટને જૂનાગઢની કોર્ટ છે એ કોને આપશે તો કે રાજકોટની કોર્ટને તો સમન્સની બજાવણી સ્થાનિક હદની બહાર આવી રીતે થાય બરાબર સમજો હવે આપણે જે લખાણ છે વંચાણે લઈ આપણે કોઈ કોર્ટ પોતે કાઢેલો સમન્સ પોતાની સ્થાનિક હકુમતની બહાર જ કોઈ જગ્યાએ બજાવવા ધારે ત્યારે હા તે કોર્ટ બોલાવેલ વ્યક્તિ જેની સ્થાનિક હકુમતમાં રહેતી હોય જેની સ્થાનિક હકુમતમાં તો કે અહીંયા કોની સ્થાનિક હકુમતમાં તો કે જૂનાગઢ કોર્ટની સ્થાનિક હકુમતમાં રહેતી હોય તે મેજિસ્ટ્રેટને સમન્સની બે પ્રતો ત્યાં બજાવવા માટે મોકલવી જોઈશે તો મેં તમને ઓલરેડી સમજાવી દીધેલું હોય મિત્રો કે રાજકોટનો મેજિસ્ટ્રેટ જૂનાગઢના મેજિસ્ટ્રેટને બે નકલ મોકલાવશે એ સમન્સ હવે કઈ રીતે બજાવો કોના ઉપર એ જૂનાગઢના મેજિસ્ટ્રેટની જવાબદારી જૂનાગઢનો મેજિસ્ટ્રેટ જે તે સ્થાનિક પોલીસવાળાને એ સમન્સ આપશે એ સમન્સની બજવણી કરી પાછા જુનાગઢના મેજિસ્ટ્રેટને આપશે અને જૂનાગઢનો મેજિસ્ટ્રેટ રાજકોટના મેજિસ્ટ્રેટને આપશે તો આ સમજવું બહુ જરૂરી છે મિત્રો અચ્છા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જઈએ

તો કે જૂનાગઢના પોલીસ અધિકારી હોય બજાવ્યું અચ્છા હવે રાજકોટમાં જ્યારે સમન્સની બજવણી થઈને રાજકોટના મેજિસ્ટ્રેટ પાસે આવશે અને જ્યારે કોઈ પણ સુનાવણી ચાલી રહી હોય ત્યારે મોટાભાગે એવું સંભવ છે કે જે પોલીસ અધિકારીએ જૂનાગઢમાં સમન્સની બજવણી કરી હોય તે રાજકોટની કોર્ટમાં એ સુનાવણી વખતે હાજર ન પણ હોય હું એમ નથી કહેતો કે ન જ હોય ઘણીવાર હોય પણ ખરા અને ઘણીવાર ન પણ હોય તો એવા સંજોગોમાં શું કરવું એ કલમ સિક્સટી છે એ ગ્રાહ્ય માન્ય રાખવી પુરાવા તરીકે કારણ કે જે અધિકારીએ બજાવ્યું છે તે તો હાજર નથી તો વેધર ઇટ કેન બી વેલિડેટેડ ઓર નોટ શું એને કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રાખવું કે નહીં તો કે હા બે સંજોગો કીધેલા છે અહીંયા હું તમને લખીને દઉં કે જે

પાક પહેલી બાબત થઈ કે જે પુરાવા તરીકે માની આપે કે સોગંદા મોકલીને આપે કે આ સમસની મેં બજાવણી કરી છે અચ્છા બીજી વસ્તુ પ્લસ જેને જેના પર સમન્સની બજવણી કરી જેના પર બજવણી કરી હોય બરાબર તેણે બીજી પ્રત એટલે કે બીજી ની પાછલી બાજુ સહી કરી હોય તો મિત્રો આ બંને ડોક્યુમેન્ટ જો રાજકોટની કોર્ટમાં હાજર કરવામાં આવશે કહ્યું તો કે જે પોલીસ અધિકારી હાજર નથી તેને સમસની બજવણી કરેલી છે તેવું સોગંદનામું અને પ્લસ જેના પર બજવણી કરી છે તે વ્યક્તિએ બીજી નકલ પાછળ પોતાની સહી કરી આપેલી છે કે આ સમસની બજવણી મારા પર થઈ છે તો આ બે બાબત જો રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવે તો પુરાવા તરીકે માન્ય રહે એમ કહેવામાં માગે છે दो तो ये समस्या नि बजावणी पुरावा तरीके मान्य રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ ટેકનિકલ ક્વેશ્ચન કહેવાય થોડ ડિફિકલ્ટ કહેવાય હું આશા રાખું છું કે તમે લિસનિંગ લર્નિંગ મોડમાં સાંભળતા હશો તમને સમજાઈ જશે હવે આપણે જોઈએ નેક્સ્ટ સેક્શન 69 સિમ્પલ એન્ડ સોબર ધીસ હસ બીન આસ્ક્ડ ફોર 3 ટાઇમ્સ ઇન અર્લિયર એگزામિनेशंस 69 સાક્ષીઓ સ્પષ્ટપણે લખે છે સાક્ષીઓ પર સમન્સની બજાવણી બરાબર સમજો સાક્ષી જ્યાં સાધારણ રીતે રહેતો હોય કે ધંધો ચલાવતો હોય કે લાભ માટે જાતે કામ કરતો હોય તે સરનામે સમન્સની એકપ્રત પ્રથમ રજીસ્ટર્ડ કરાવેલી ટપાલથી મતલબ રજીસ્ટર્ડ એડી કરાવેલી ટપાલથી બજાવવાનો આદેશ આપી શકશે ઈન શોર્ટ સાક્ષી પર સમન્સની બજવણી ટપાલથી એટલે કે રજીસ્ટર્ડ એડીથી થશે ઓકે તો અત્યારે આપણે સિક્સ્ટી વન ટુ સિક્સટી નાઇન જોયું મિત્રો એમાં તમને પ્રશ્ન પૂછાય કે કોના કોના પર સમન્સની બજવણી ટપાલથી થાય તો એક તો સમજી લેજો તો કે એક તો કંપની પર રજીસ્ટર્ડ એડીથી અને સાક્ષી પર રજીસ્ટર્ડ એડીથી આ ખાસ યાદ રાખો બંનેની પર રજીસ્ટર્ડ એડીથી સમન્સની બજવણી થાય તો હું આશા રાખું છું મિત્રો કે તમને સમન્સ વિશે પૂરતી જાણકારી મળી ગયેલી હશે અને પરીક્ષામાં માર્ક સુધી પહોંચી શકશો ઓકે વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ જય હિન્દ